ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો એક નવા પાથ સાથે હું તમારી સમક્ષ હાજર થઈ છું પાથનું નામ છે બાળ નરેન્દ્ર મિત્રો બાળ નરેન્દ્ર પાથમાં એક નરેન્દ્ર નામના છોકરાની વાત કરવામાં આવી છે અને સાથે સાથે તેના મિત્રોની પણ અહીં વાત કરવામાં આવી છે આ પાથ એક નાટક સ્વરૂપે છે તો ચાલો મિત્રો આ નાટકીય પાઠને આપણે સમજીએ તમે બધા તૈયાર છો ને નાટક માટે ઓકે તો ચાલો આ પાઠને આપણે સમજીએ પાઠ બાર પાઠનું નામ છે બાળ નરેન્દ્ર અને આ પાઠના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ મિત્રો આ પાઠમાં તારક અને નરેન્દ્ર બંને મિત્રો છે અને તેઓ તારકના ઘર આંગણામાં રમત રમી રહ્યા છે તો ચાલો હવે આ પાથનું આપણે વાંચન કરીએ અને તેને સમજતા જઈએ નરેન્દ્ર કહે છે તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તારક કહે છે ઝાડ તો મને પણ બહુ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે નરેન્દ્ર કહે છે એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે અહીં નરેન્દ્ર તારકને કહે છે કે તારા ફળિયાનું ઝાડ મને ખૂબ જ ગમે છે તો તારક પણ કહે છે કે મને પણ બહુ જ ગમે છે તારક કહે છે કે મારા દાદા શું કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે તો નરેન્દ્ર કહે છે કે હા વૃક્ષો તો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે આશ્રય એટલે કે આશરો સહારો બરાબર બાળકો તમે પણ જાણતા જ હશો કે વૃક્ષનો આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે વૃક્ષ આપણને કેટલા બધા ઉપયોગી છે બરાબર ને વૃક્ષ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષ હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષ તડકામાં છાંયડો આપે છે વૃક્ષ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે બરાબર ને વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે તો વૃક્ષ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે હવે નરેન્દ્ર તારકને કહે છે તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે તારક કહે છે ના હો મને બીક લાગે નરેન્દ્ર કહે છે અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચડું છું હવે નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે અને તારક શું કરે છે તારક નીચે ઊભો રહીને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે આવી જા તારક મજા આવશે હિંચકા ખાવાની તો મિત્રો તારકને સાની બીક લાગે છે તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે જ્યારે નરેન્દ્રને તેઓ જરાય બીક લાગતી નથી એ તો તરત જ વૃક્ષ ઉપર ચડી જાય છે અને હિંચકા ખાવા લાગી જાય છે તારક પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર તારક શું કહે છે મને તો બીક લાગે છે ત્યારે નરેન્દ્ર કહે છે એમાં તે વળી શું પીવાનું મારી માતા શું કહે છે ખબર છે જીવનમાં નીડર બનો તારકની માતા શું કહે છે નીડર બનવાનું કહે છે નીડર એટલે ડરે નહીં તેવું અથવા બહાદુર તો બહાદુર બનવાનું કહે છે પણ તારકની માતા તારક કહે છે સાચી વાત છે તરી ચાલ ત્યારે હું પણ ઉપર ચડ્યો છું તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે અને શું બને છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને તારકના દાદા કહે છે અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જઈશ જુઓ તારકને વૃક્ષ પર ચડવાનો ડર તો લાગે છે છતાં પણ તે પ્રયાસ કરે છે પ્રયાસ એટલે કે પ્રયત્ન કરે છે પણ એટલામાં તેના દાદા આવી જાય છે અને તેને બોલે છે કે તું ઝાડ પર કેમ ચડે છે પડી જઈશ તો દોસ્તો તમે જાણતા જ હશો કે આપણા દાદા દાદીને આપણા માતા પિતા કરતાં પણ વધારે આપણી ચિંતા હોય છે બરાબર ને મમ્મી પપ્પા કરતાં વધારે તો દાદા દાદી જ લાળ કરતા હોય છે તારક કહે નહીં પડું દાદાજી જો મારો ભાઈ બન નરેન્દ્ર પણ ઉપર હિચકા ખાય છે દાદા કહે છે નરેન્દ્ર હા પેલું તોફાની ને દત્તબાબુ નો દીકરો ને વળી તો એના રવાડી ક્યાં જોડ્યું એ તો વરના વાંદરા છે એ છોકરા નીચે ઉતર નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે તો નરેન્દ્ર કોનો દીકરો છે દત્તબાબુનો એટલે કે નરેન્દ્રના પિતાનું નામ શું છે બાબુ રવાડી ચડવું રવાડી ચડવું એટલે કે ખોટી સોબત થવે ખોટી દોસ્તી થવે અને વધના વાંદરા ઉતારવા એટલે કે બહુ જ તોફાની હોવું એટલે દાદાજી એવું કહેવા માંગે છે કે નરેન્દ્ર બહુ જ તોફાની છે હવે નરેન્દ્ર ઝાડની ડાળ પરથી લટકીને નીચે પૂચકુ મારે છે અને નરેન્દ્ર કહે છે દાદાજી પ્રણામ દાદા કહે સુખી રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો નરેન્દ્ર કહે દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ ઉપર હિચકા ખાવાની મજા આવે એટલે દાદા સાવ પણ હવે ન ચડતું નરેન્દ્ર કેમ દાદાજી દાદાજી નરેન્દ્રને પૂછે છે કે તું ઝાડ પર કેમ ચડ્યો હતો તો નરેન્દ્ર કહે છે કે ઝાડની ડાળી ઉપર ચડીને હિંચકા ખાવાની બહુ ખૂબ જ મજા આવે છે એટલે તો દાદા કહે છે કે હવે તું ચડતો નહીં તો નરેન્દ્ર પૂછે છે કે કેમ દાદાજી દાદાજી નરેન્દ્રને ઝાડ ઉપર ચડવાની ના પાડે છે તો નરેન્દ્ર પૂછે છે કે કેમ ત્યારે દાદાજી કહે છે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજ્યો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જાઓ બીજે ક્યાંક રમો તો મિત્રો ઝાડ ઉપર કોણ રહે છે અને તે શું કરે છે હા ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે તો આ રીતે દાદાજી નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવે છે પડી ગઈ સમજણ ને નરેન્દ્ર કહે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તક શેનું છે દાદા અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે નાના બાળકોને જાણવાની ખૂબ જ જિજ્ઞાસા હોય એટલે મનમાં કંઈ પણ પ્રશ્ન થાય એટલે તરત જ પૂછી લે તો આ નરેન્દ્ર પણ દાદાજીને હાથમાં પુસ્તક જોઈને તરત જ પૂછે છે કે તમે ક્યાં ચાલ્યા આ હાથમાં પુસ્તક શેનું છે એટલે કે નરેન્દ્ર ખૂબ જ જિજ્ઞાસો હતો એટલે કે જાણવાની ઈચ્છા વાળો દાદાજી કહે છે કે તમારી વાતોમાં તો હું ભૂલી જ ગયો કે મારે મંદિરે જવાનું છે અને મને મોડું થાય છે એટલે નરેન્દ્ર પૂછે છે કે અત્યારે મંદિરે દાદાજી કહે છે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ સમજ્યું દાદાજી નરેન્દ્રને કહે છે કે સવાર સાંજ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને યાદ કરવા જોઈએ હવે દાદાજી જાય છે નરેન્દ્ર ફરીથી વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને તારક મૂંઝ જાય છે નરેન્દ્ર ફરીથી દરિયા વગર ઝાડ ઉપર ચડવા લાગે છે પણ તારક ચડતો નથી તે મનમાં ઊંઝ છે વિદ્યાર્થી મિત્રો તમે બાળ નરેન્દ્રના આટલા પાથમાં સમજ પડી ગઈ હશે બરાબર ને બાકીના પાઠનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું ઓકે તો હવે હું રજા લઉં છું આવજો